अजरोज उपत अजी बोलवा तो दियो थोड़ो उपस्थित तमाम वहला स्वजनों महानुभाव माताओं बहनों ने ननन्ना भूलकाओ विद्या विकास एजुकेशन ट्रस्ट अने विद्या विकास युवा टीम सहज प्रोडक्शन द्वारा श्रीमद भागवत सप्ताह पारायण एवं मोक्ष यज्ञ पूज्य वक्ता श्री अरुण दादा अन्य एक वक्त जोरदार तालियों थी बधाओ ज्यां सुधी आ देश नी अंदर आवा युवान कथाकारो छे त्यां सुधी हजी धर्म नी उपाधि करवानी छे नहीं साहेब जोरदार तालियों थी बधाओ विशेष થોડુંક ધીમું રાખજો એટલે આમ જો બારી ડોકા ન કાઢે હું અહીંયા જોઉં છું છે કે નહીં એમ પણ અમારી પાસ ટીમ અલ્પેશભાઈ એમને એક વખત જોરદાર તળિયોથી વધાવો માળવિયા ભાઈ આઈનું બંધ થઈ ગયું ભાઈ ઓલું ધાક પડી ને એવું લાગે હવે હું ચાલુ કરું પેલા તો ઘરણ મરી ગયો કીધાથી તો આપણો રાઉન્ડ આવ્યો નથી ક્યાં ક્યાં ભેગું કરવું આ બધું અલ્પેશભાઈ પણ મજા છે આજના આનંદની આમાં ભલે ક્વોન્ટિટી નથી પણ ક્વોલિટી ક્વોલિટી બેઠા છે બધા અને વિશેષ મને આ સન્માન સાહિલનું કર્યું એ બદલ આપનો બધાનો ખૂબ ખૂબ આભાર પણ મારા વાહલા સ્વજનો કલાકારોને હવે સાહિલના સન્માન રહેવા દઈ ગયો અરુણ દાદા બે વર્ષથી આ લોકડાઉનની અંદર કેટલી સાહિલું ફેંકી ગીરી હતી એ લોકડાઉન ની અંદર એક પણ સાયલ આમ જો રામ બરોબર ક્યાંય કાયમ આવી હોય તો આમ ઓઢી તો કવડે જની દાદા હુઈ તે માથે ઓઢી કા પગમાં ઘટે કા મોઢે ઘટે અને કલાકારોના ખરેખર દિલથી સન્માન કરવા હોય ને તો આ બે વર્ષમાં સૌથી વધારે વધારે જો કોરોનાને કોરોના નીડ્યો હોય તો કલાકારોને નીડ્યો આ સાજિંદાઓને નીડ્યો અમારા સન્માન કરવા હોય ને તો પ્યોર સિંગ તેલના પાંચ તેલના ડબ્બા લખાવો દહ વિમણ ઘઉં લખાવો દિલ્હી ગેટ બાસમતી સોખા લખાવો આ સાયલ નો કાયમ આવી ભાઈ મોમેન્ટ હોય કે કાયમ નો આવ્યા એટલે આનંદ છે આ હજી કલાકારોને ઉપાધિ નહોતી પણ આ સાજિંદાઓને બહુ તકલીફ થઈ એમને ખરેખર આ કલાકાર 5000 નો હોય 5 લાખ નો હોય એને ઉજળા કરીને આ સાજિંદાઓ ઉજળા કરી શકતા હોય એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો વિશેષ અને હું દિલથી કહું મારા વાલાઓ આજે અમુક અમુક ઓનલાઈન ખરીદીના દીકરા છે આઈ એમ સોરી કારણ કે આપણે દેશી માણા અમને એટલી ખબર પડે કે હું તમે જે નાના મોટા થયા ને એ આપણે આપણે ભજનોમાં ગવાણું હરિની હાટડી હાટડી એટલે કે નાની એવી દુકાન કે હરિની હાટડીએ મારે રોજનું અટાણું આ મને તમને 500 થી માંડીને 2000 નોટ સુધીની કાંઈ પણ આવડતું કાંઈ વાપરતા શીખવાડ્યા હરિની હાટડી એટલે કે આપણા ગામની નાના મોટી જે કાંઈ દુકાનું હતું ને એણે આપણને કંઈક શીખવાડ્યું અને કદાચ તમે 2000 2500 5000 નું દાન લેવા જાઓ તો એ આપણા ગામની નાના મોટી આજુબાજુની નાના મોટી દુકાનો હોય ને એમાંથી કદાચ દાન મળે મોટા મોટા મોલમાં તમને મોલ રહેવા દે બાપુજી ગ્રાહકની દુકાને વાટ જોતા હોય અને છોકરો ઓનલાઈન બધું મગાવે બરમુડાન નાના નાના ઓલા નથી આવતા આવડા આવડા મોજા અમુક અમુક મોજા આવે એમ લાગે કૂતરું જીભ કાઢી ગયું છે ઓ
અલ્પેશભાઈ, આપણે જે મોજા બેઠા ગોઠણ હુધીના, ગોઠણ હરામ બરોબર સોલાણો હોય. અત્યારે આવેલા કૂતરું જીભ ગળી આવે, કોઈને કેવા મોજા આવ્યા. પાછા ભાવ વધારે બોલો, યો આમ ટૂંકું ભાવ વધારે. હમણાં એક દાદા, આ 25-30 જણાનું કઈક રહોડું બનાવવાનું હતું ને, એટલે દાદા કે આ પછી હાટું શું કોંદો બોલાવો, ઓનલાઈન મંગાવો કઈક. આ છોકરાઓ બધું ઓનલાઈન મંગાવો, ઓનલાઈન મંગાવી નખાય. તો છોકરાએ પૂછ્યું કે દાદા તમારે શું મંગાવવું છે, તમારે શું ખાવું બોલો. સુરમાના લાડવા, દેશી ખોરાક જ સારો. તો કે આવ્યો, તમને એપ્લિકેશન ખોલી દો, તમારી રીતે તમે મંગાવી લો. તો દાદા બિચારે, હવે દાદા પેલાના દાદા ભલે 4 સોપડી ભીણા, પણ અત્યારના ઈ 12 ભીણા એવું જ જ્ઞાન, બુદ્ધિશાળી બહુ. ભલે ભીણા ન હોય પણ એને ખબર પડી જાય, હું જાવી જાય ક્યાંથી શું કરવું. બોલે છોકરા ભાઈ એપ્લિકેશન ખોલી દીધી ને, એટલે દાદા સુરમાના લાડવાનો ઓર્ડર દેતા હતા, સ્વીગીમાં એને ફોન લગાડ્યો. નમસ્કાર, સ્વિગીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, કાચા સીધા માટે 3 દબાવો. તો દાદાએ મીઠાઈ માથે 1 દબાવ્યું. ઓ, 1 દબાવ્યું. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, જલેબી માટે 2 દબાવો, કાજુ કતરી માટે 3 દબાવો અને લાડવા માટે 4 દબાવો. તો દાદાએ 4 દબાવ્યું, વળી અંદર ગયા. સમજા? નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુંદીના લાડવા માટે 1 દબાવો, મોતીચૂરના લાડવા માટે 2 દબાવો, ચૂરમાના લાડવા માટે 3 દબાવો. તો દાદાએ 3 દબાવ્યું, વળી પાછું અંદર ગયો. દાદા ઠાકાઓ કે કાંઈ આટલું બધું થોડું હોય અંદર જવાનું. તો વળી પાછી 3 દબાવ્યું ને, એટલે પાછો. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચૂરમાના લાડવાનો ઓર્ડર દેવા માટે તમે જે સ્વીકાર આપ્યું છે એ અમને સ્વીકાર છે, પણ 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો. દાદાનો મગજ વીરી ગયો, હજી જો આમાં ત્રીજું બટન દબાવ્યું, મારો દીકરો કેવાનો ક્યાંય અંદર લઈ જાય એમ કરીને આમાં આમ કરીને ફોન મૂકી દીધો. 15 કિલોનો ઓર્ડર વીરી ગયો. એડ્રેસ દેવાનું નહીં અલ્પેશભાઈ, તો ઘડીક થયું ને તો સ્વીગીમાં સામો ફોન આવ્યો. નમસ્કાર, સ્વીગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આ નંબર ઉપરથી 15 કિલો ચૂરમાનો લાડવાનો ઓર્ડર આવ્યો હતો, શું સાચી વાત છે? ના ના, કોણે કીધું? આ નંબર ઉપરથી આવેલો હતો 15 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર. પ્લીઝ તમે મને એડ્રેસ આપો. ભાઈ અમે નથી લખાયો. કોણે લખાયો? મારો રામ જાણે. ના ના દાદા, આ જ નંબર ઉપરથી આવેલો. અમે શાર ભાઈ છે એ ભાઈ, દુદા માટે 1 દબાય. ખોડા માટે 2 દબાય, વલ્લભ માટે 3 દબાય, મને મળવું હોય તો 4 દબાય. આની અરે નો આવો તમે, જે હાદુ એ હાદુ. આ ભાગવત સપ્તાહ હજારો વર્ષથી આવે છે, છતાંય મને તમને કલાક 2 કલાક 3 કલાક બેહવાનું મન હું કામ થાય ભાઈ? કેમ કે એ ઋષિ મુનિઓ એના અનુભવો થકીને આ સાક્ષાત્કાર છે. આ 3 કલાક શાહરૂખ ખાન નું ફિલ્મ જોવા જાઓ, તમને કલાકમાં યાદ નહીં રહી. અને આજની પેઢીની તો હું વાત કરવી, વિકાસ કર્યો ને આપણે બધાએ બહુ, પેઢીઓની વાત છે. સલમાન ખાને કેદી લગ્ન કરવાના છે કે નથી કરવાના, આ જોવા અહીંયા બહુ ઉપાધિ. શાહરૂખ ખાન ની બૈરીનું નામ શું છે, આ જુવાઈયાઓને અત્યારની પેઢીઓને બહુ ઉપાધિ. પણ આપણી બાપની હાથ પેઢીના નામ આપણી પરજાને નથી આવડતા.
એક ઓસરીએ પાંચ મકાનની લાયન હતી, ત્યાં છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, ઝાંસીની રાણી અને ભગતસિંહના ફોટા લગાડવામાં આવતા. મને તમને નો ખબર પડતી, પાંચ વર્ષના થઈને દાદાને આંગળી ચીંધી કે આ કોણ હતા, ત્યારે દાદા એમ કહેતા કે આ જે કાંઈ અત્યારે તિલક ચાંદલાની માળા ઉફેરવી છે ને, એ આના થકી છે. નકર કેદુના શુક્રવારે તમારે રોજ જવું પડતું. એટલે આ દેશની સંસ્કૃતિને, પરંપરાઓને હાચવવામાં જેના માથા પડી અને ધડ લેડા છે, જેને આ ધરતીની માથે તમને કહો લોહી રેડા છે, હું તમને ભૂલી કેમ જઈ છું? ગાયોના માટે કહેવાનું આવે તો કે ભાઈ હવે તમને ન ખબર હોય, બહુ લાંબો થાય એમ, એ બે નંબરનો હોય બધું, પણ તું ચાર નંબરના આમાં નાખ તો ખરો. આ લોકડાઉનમાં આ જેટલી આ યુવાનોએ સેવા કરી છે, શું એમનો ઘર પરિવાર નહીં હોય? બધા જીવ મુઠ્ઠીમાં લઈને ફરતા હતા. અને મને યાદ છે આ સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના આ વૃંદાવન, આ કેટલા તમને કહું એને વાત જવા દો. આપણને ખરેખર દિલથી ઉમંગ આવે અને પેલી ઊંફ તો એ આવે કે જરીકે ઉધરાનું ઠણકલું આવતું તો એમ થતું ગાલો કાંઈ વાંધો ને, આપણે આપણી હારે છે. હગા તો નહોતા જ, ટિફિન નું કોઈ ન પૂછવું આવતું. એટલે કહું સાહેબ કે 5-10 રૂપિયા 50 રૂપિયા આવા કામમાં જતા હોય ને, આપણે રૂબરૂ ન જઈ શકતા હોય પણ આવા કામમાં કદાચ આ તમારા પૈસા, તમારી આ ધનરાશિ કદાચ 5 જણાને સારું કામ કરવા પ્રોત્સાહન આપતી હોય તો મારા બાપા અહીંયા આપજો. અને હું અહીં જાહેરમાં એટલું કહી દઉં કે મારા વાલાઓ થોડું ખાવામાં ધ્યાન રાખો, કારણ કે ભાગવત સપ્તાહનું આ સ્ટેજ છે. ઘણા એમ કે ત્રીજી લહેર મંગુ માસી, હમણાં ત્રીજી લહેર આવે એમ છે, આને કેમ ટપાલ લખી હોય? આને હાહુ બે બાત તો ને છોકરો આમ તમને કહું બારીમાં જોતો હતો, સમજ્યા? બંધ થઈ જા, હું છે આ જોની આ ડોહી લોહી પી ગઈ છે. મમ્મી તું સાનમુ ની રે, કઉ છું હું છે સાનમુની રે, કા ત્રીજી લેર રિક્ષામાં ઉતરે છે. એના આઈબા હતા, બે વેવણ વેવણ આમાંથી જે તું ડકો થાય.